नमस्ते विद्यार्थी मित्रों, अक्षर शैक्षणिक संकुल ની ઓનલાઈન એજ્યુકેશન ચેનલ માં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી વિષય અભ્યાસ કરીશું। આજે આપણે જોશું પાઠ 4 રવિશંકર મહારાજ, તેમના વિશે થોડીક માહિતી મેળવીશું। તેમનો સાહિત્ય પ્રકાર છે જીવન ચરિત્ર। હવે આપણે લાસ્ટ લેક્ચર માં આપણે લેખક પરિચય અને પાઠ પરિચય મેળવ્યો હતો, તો આ પાઠ ની શરૂઆત કરતા પહેલા આપણે શબ્દ સમજૂતી થોડીક મેળવી લઈએ। શબ્દ છે મુખ સેવક, એટલે કે પ્રશંસાની ઈચ્છા વગર ચૂપચાપ સેવા કરનાર, એટલે આપણા વખાણ કર્યા વગર, જાહેરાત કર્યા વગર આપણે જે ચૂપચાપ સેવા કરીએ તેને કહે છે મુખ સેવક। ત્યારબાદ મહિમા વંતુ, એટલે કે ગૌરવ વાળું, ગૌરવ ભર્યું કામ હોય તેને શું કહેવાય, મહિમા વંતુ। ત્યારબાદ છે ઝડપવું, એટલે ઝડ હળી ઉઠવું। વિલાયતી, એટલે કે પરદેશી બનાવટનું, એટલે વિદેશની જે કઈ બનાવટનું કોઈ પણ વસ્તુ હોય તેને શું કહેવાય, વિલાયતી। કાચું પોચું, અહીં આવશે એનો અર્થ થશે ડરપોક। ત્યારબાદ છે કોતર, એટલે નદી કિનારાની બખોલ, નદી કિનારે નાની એવી બખોલ હોય તેને શું કહે છે, કોતર। ત્યારબાદ ગરનાળું, એટલે પાણી વહી જાય તે માટે બાંધેલો સાંકડો માર્ગ, એટલે પાણી વહી જાય તેના માટે એક નાનો એવો રસ્તો બનાવેલો હોય તેને શું કહે છે, ગરનાળું। ત્યારબાદ છે કરો, એટલે કે ઘરની બાજુની દીવાલ અથવા તો ભીત, ઘરની દીવાલ અથવા તો ભીત હોય તેને શું કહે છે, કરો। ત્યારબાદ વહારે, એટલે કે મદદ। ત્યારબાદ છે સ્વયંસેવક, કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર, એટલે પોતાની રીતે કોઈ વ્યક્તિ છે સેવા આપે કોઈ પણ પ્રસંગમાં તેને શું કહે છે, સ્વયંસેવક। ત્યારબાદ છે બોરિંગ, એટલે જમીનમાં સારડી ઉતારી પાણી તેલ કાઢવાની ક્રિયા। બોરિંગ એટલે શું, આપણી ભાષામાં આપણે કહીએ કે જમીનમાં નાનું એવું ઊંડાણમાં આપણે જે ખાડો ખોદીએ છીએ, એટલે કે સારડી ઉતારી, એટલે એવી સારડી હોય એની ઉપર જમીનમાં ઉતારીને એમાં કુવા જેવો ખાડો કરીએ સાંકડો એવો, એને શું કહે છે, બોરિંગ। આપણી ભાષામાં એને દાર પણ કહી શકીએ છીએ। ત્યારબાદ સારકામ, એટલે બોર અથવા તો કુવો, એટલે આ બોરિંગ બની ગયેલું તૈયાર થઈ જાય ત્યારબાદ શું કહે છે એને, સારકામ, એટલે એને શું કહે છે, બોર અથવા તો કુવો। ત્યારબાદ હેવાન, એટલે દુર્ગુણો વાળો માણસ। ત્યારબાદ છે જીવન ધર્મ, એટલે જીવનનું મુખ્ય કર્તવ્ય। હવે આપણે પાઠ્યપુસ્તકમાંથી પાઠની સમજૂતી મેળવીએ। પાઠ 4 રવિશંકર મહારાજ, લેખક છે ધીરુભાઈ પરીખ। પેજ નંબર 14 ઉપર જોઈએ આપણે પાઠની સમજૂતી। મહારાજ અને વડી સેવક, એટલે શું કહે છે કે પાઠનું નામ છે ને મહારાજ, રવિશંકર મહારાજ, તેમ કહે છે કે મહારાજ અને એમાંય પાછા શું છે, એક સેવક, એટલે મહારાજ રાજા હોય એ તો કોઈ દિવસ સેવા કરે નહીં, એ તો હંમેશા બીજા પાસેથી પોતાની સેવા કરાવે, એટલે એક તો આમાં શું કીધું છે મહારાજ અને એ પાછા સેવક। મહારાજ એટલે તો મોટો રાજા, મોટો રાજા તો સેવા કરાવે કે સેવા કરે, એટલે મોટો રાજા હોય એ તો સેવા કરાવે, સેવા કરે નહીં। હા, પણ આ મહારાજ તો રાજા વિનાના મહારાજ, નવાઈ લાગે છે ને કે રાજ વિનાના તે વડી મહારાજ હોય, એટલે આ મહારાજ તો કેવા છે, તો કે રાજા વિનાના, રાજ કરતા ન હોય એવા મહારાજ છે, એટલે આપણને નવાઈ લાગે કે એવા વડી કેવા મહારાજ છે, રાજ કરતા નથી છતાંય રાજા છે। હા, આ નવાઈ પ્રમાણે તેવી પણ ખરી વાત છે। હા, પણ એમ કે છે કે આપણને આશ્ચર્ય નવાઈ થાય ને એવી વાત છે, પણ આ વાત સાચી છે। લોકોના હૃદય પર જેમની સત્તા ચાલે એવા છે આ મહારાજ, એટલે જેના જે બીજાનું બીજા ઉપર સત્તા ન કરતા હોય પણ લોકોના દિલમાં, લોકોના હૃદયમાં જે સત્તા કરે છે એવા આ એક વ્યક્તિ છે જે મહારાજ છે। આ મહારાજાને તમે નથી ઓળખતા, લો તો હું એમનું નામ કહું, એટલે મહારાજને તમે નથી ઓળખતા, તેમ કહે છે કે હું તમને એનું નામ કહું, એમનું નામ રવિશંકર વ્યાસ, એટલે એમનું નામ શું છે, રવિશંકર વ્યાસ। હજી એ ઓળખાણ ના પડી, રવિશંકર વ્યાસ નામ અજાણ્યું લાગે છે, એટલે શું કહે છે, હજી તમને ખબર ન પડી કે રવિશંકર વ્યાસ કોણ છે, હજી તમને આ નામથી અજાણ્યું લાગે છે, અરે એ જ એમનું ખરું નામ છે અને વ્યાસ એ જ એમની સાચી અટક છે, એટલે આપણે રવિશંકર મહારાજ તરીકે ઓળખીએ છીએ, એટલે એ જ રવિશંકર મહારાજ છે, એનું સાચું નામ શું છે, તો કે રવિશંકર વ્યાસ, વ્યાસ છે એની સાચી અટક છે। આ તો એમના લોકહિતના કાર્યોથી, એમનું નિસ્વાર્થ પ્રવૃત્તિઓથી લોકોએ જ એમને મહારાજનું બિરુદ આપ્યું છે, લોકોએ એમને મહારાજનું બિરુદ શું કામ આપ્યું છે, તો કે લોકહિતના કાર્યોથી આ મહારાજ રવિશંકર છે તે લોકોને હિત માટે જે કાર્યો કરે છે અને પ્રવૃત્તિઓ નિસ્વાર્થ ભાવે, એટલે કોઈ પણ સ્વાર્થ વગર જે પ્રવૃત્તિઓ એમ કહે છે કે કરે છે, સેવા બજાવે છે, તેના લીધે લોકોએ તેમને મહારાજ તરીકેનું નામ આપી દીધું છે, આમ એ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા। આ મહારાજ એટલે જ પોતા ગુજરાતના મુખ સેવક રવિશંકર મહારાજ, એટલે આ મહારાજ એ જ કોણ કે જે ગુજરાતના રવિશંકર મહારાજ મુખ સેવક મહારાજ તરીકે ઓળખાય છે, તે લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા। ત્યારબાદ રવિશંકર મહારાજનો જન્મ સંવત 1940 ના
મહા મહિનાની વદ 14ના દિવસે એટલે કે મહાશિવરાત્રિના રોજ થયો હતો, એટલે તેમનો જન્મ ક્યારે થયો હતો? 1940ના મા મહિનાની વદ 14ના દિવસે, એટલે તે દિવસ કયો હોય છે? મહાશિવરાત્રિનો દિવસ હોય છે, તે મહાશિવરાત્રિના દિવસે તેમનો જન્મ થયેલો છે. ઈસવીસન 1884ના ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે ખેડા જિલ્લાના રઘુ ગામે જન્મેલા રવિશંકર ના પિતાશ્રીનું નામ શિવરામ અને માતાશ્રીનું નામ નાથીબા હતું. એટલે રવિશંકર મહારાજ છે તેમના પિતાજીનું નામ હતું શિવરામભાઈ અને માતાજીનું નામ હતું નાથીબા. પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું અને માતા પાસેથી ખૂબ ચાવી ચાવીને ખાવાની આરોગ્ય ચાવીની શિક્ષણ એ બાળપણમાંથી જ પામ્યા હતા. એટલે રવિશંકર મહારાજ છે એને માતા અને પિતા પાસેથી કંઈક શીખવા મળ્યું હતું બાળપણથી, શું કે પિતાજી પાસેથી સારી ટેવો કેળવવાનું એવું મળ્યું હતું અને માતાજી પાસેથી શું મળ્યું હતું કે ખૂબ ચાવી ચાવીને છે એ ખોરાક ખાવો જોઈએ, આવું એમ કે છે શિક્ષણ એને બાળપણથી તેના માતા પિતા પાસેથી મળ્યું હતું. બાળપણથી જ એમનો સ્વભાવ સાહસિક અને નિર્ડર હતો. એટલે રવિશંકર મહારાજ છે એ બાળપણથી જ કેવા હતા, એકદમ સાહસિક હતા અને નિડર હતા. દિન દુખી પ્રત્યેની લાગણી વાળું હૈયું પણ એમને બાળપણથી જ મળ્યું હતું. એટલે તેમનું હૈયું એટલે કે તેમનું હૃદય કેવું હતું, નાનપણથી જે દિન અને દુખી એટલે કે જે દુખી લોકો હોય છે તેના પ્રત્યે તરત એને લાગણી ઉત્પન્ન થાય તેવું બાળપણથી જ તેમનું હૃદય હતું. બાળપણથી જ એ ઘરના નાના મોટા કામોમાં મદદ કરતા, એટલે નાનપણથી જ એની કેવી ટેવ હતી કે ઘરમાં નાના મોટા કામમાં એમને કોઈને મદદ કરવી. ખેતીનું પ્રત્યેક કામ એ શીખી ગયા અને હોશથી એ કામમાં જોતરાઈ પણ જતા. એટલે ખેતીનું કામ પણ તે બાળપણથી જ શીખી ગયા હતા અને હોશથી એટલે પોતે છે ગમે તે કામમાં હોશથી જોડાઈ જતા, એવી રીતે ખેતીના કામમાં પણ સાથે સાથે તે જોતરાઈ ગયા, એટલે તે કામમાં તે સાથે લાગી ગયા. કોઈ પણ કામમાં એમને શરમ સંકોચ અને નાનપ નહીં, એટલે ગમે તે કાર્ય કરે પણ રવિશંકર મહારાજને ક્યારેય શરમ ન આવતી, ક્યારેક સંકોચ ન અનુભવતો અને ક્યારેય તે નાનપ અનુભવતા નહીં. નાનપ એટલે શું કે નાનો માણસ એવી રીતે કોઈ દિવસ અનુભવતા નહીં. નાનું કે મોટું કોઈ પણ કામ તેમને મન મહિમાવંતું જ હતું, એટલે કામ નાનું હોય કે મોટું હોય તેમના માટે શું હતું કે એ કામ ગૌરવભર્યું જ રહેતું. મોટા થયા પછી પણ એમણે કામ કરવાની વૃત્તિ છોડી નહીં. આ તો બાળપણની તેમની કામ કરવાની વૃત્તિ હતી, પણ તે મોટા થઈ ગયા પછી પણ એમ કે છે કે તેની વૃત્તિઓ આવી જ હતી. હા, એમના કામની દિશા બદલાઈ, પણ એમ કે છે કે એમના કામની જે દિશા હોય તે બદલાઈ ગઈ. મહાત્મા ગાંધીના પરિચયમાં આવ્યા પછી એમણે અનેક કામો ઉપાડી લીધા. ત્યારબાદ તે મોટા થઈને કોના પરિચયમાં, તો કે મહાત્મા ગાંધીના પરિચયમાં આવ્યા. ત્યારબાદ તેમણે ઘણા બધા કામો સાથે ઉપાડી લીધા. એ જે કામ ઉપાડે તેમાં દિલ દઈને જોડાઈ જાય અને જે કામ રવિશંકર મહારાજ છે તે હાથમાં લઈએ તે કામ તે સાથે સંપૂર્ણપણે દિલથી કામ પૂર્ણ કરતા. મહાત્મા ગાંધીએ તો કહેલું પણ ખરું, મહાત્મા ગાંધીએ રવિશંકર મહારાજ માટે કહેલું શું, તો કે બસ મહારાજની આ જ ખૂબી છે. મહારાજની શું એમ કે છે કે આ જ એક ખૂબી છે, તો કે તેમને જે કામ સોંપો તેમાં એ પોતાનું આત્મા રેડી દે છે અને તેથી જ એમનું કામ ઝળકે છે અને તેથી જ સારી વધુ સારી અસર પડે છે. મહાત્મા ગાંધીજીએ શું કીધું કે રવિશંકર મહારાજની એ જ ખૂબી છે કે જે કામ તે હાથમાં લે તે દિલથી તે કામ છે એમાં તે પૂરું કરે છે અને પોતાની આત્મા રેડી દે છે, સંપૂર્ણપણે તે કામ દિલથી કરે છે અને આ એના કામમાં ઝળહળી ઝળકે છે, એટલે શું તેનું કામ ઝળહળી ઉઠે છે અને વધુ સારી આ કામની જે પ્રવૃત્તિ છે એની બધા ઉપર સારી અસર પડે છે. ગાંધીજી સાથેના પરિચય પછી એમણે ભારતની આઝાદીની લડતમાં ઝંપલાવ્યું. એટલે ગાંધીજી સાથે પરિચયમાં આવ્યા પછી આઝાદીની લડત ચાલતી હતી તેમાં પણ ગાંધીજી સાથે તે જોડાયા હતા. યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો, વિલાયતી કપડાં છોડ્યા, ગામ ઘર બધું છોડી એ રાષ્ટ્રના કામમાં લાગી ગયા. એટલે શું થયું કે યજમાન વૃત્તિ બધું, યજમાન વૃત્તિ એટલે શું મહેમાન ગતિ કરતા હોય આવું જવું એ બધું એને છોડી દીધું. પછી વિલાયતી કપડાં એટલે વિદેશી બનાવટ હોય ને પરદેશી બનાવટ તેવા કપડાં પહેરતા તે બધા એને છોડી દીધા. પછી પોતાનું ગામ અને ઘર બધું છોડી દીધું અને સાદગી ભર્યું જીવન હોય ને તે પોતે અપનાવી લીધું, એટલે રાષ્ટ્રના કામમાં પોતે આવું જીવન સ્વીકારી લીધું. ચરખો ચલાવી ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ એમનો જીવન મંત્ર હતો. એટલે શું થયું કે સાદું એમ કે છે કે ચરખો ચલાવીને સુતરાઉ કાપડના એવી રીતે ખાદીના કાપડના એને વસ્ત્રો પહેરવાના અને સાદું સાવ ખાવા પીવાનું આવી રીતે સાદાઈ ભર્યું જીવન જીવવું એ જ એમનો જીવન મંત્ર બની ગયો હતો.
ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને લોક પ્રવૃત્તિએ એમના જીવનમાં પ્રવેશ કર્યો. આવી રીતે પોતે સાદગીભર્યું જીવન અપનાવીને અત્યાર સુધી તે રાજકીય પ્રવૃત્તિ ભર્યા કામો કરતા, પણ હવે તો તે પોતે લોક પ્રવૃત્તિ એટલે લોકોના કામમાં જે રસ પડે એવું કામમાં જોડાઈને જીવનમાં તેણે પ્રવેશ કર્યો. પછી તો એ જ પ્રવૃત્તિ મુખ્ય બની ગઈ. પછી તો લોકો પ્રત્યે વધારે ધ્યાન આપવું, તેમની મદદ કરવી, તે જ પ્રવૃત્તિ એના માટે મુખ્ય બની ગઈ. લોક સેવાના ક્ષેત્રે એમને પ્રગણ માંડેલા એટલે લોક સેવાના ક્ષેત્રમાં તેમની લોકોની મદદ કરવા માટે તેમને પ્રગણ માંડેલા એટલે શું કે ત્યાંથી તેમની શરૂઆત કરી. ઈસવીસન 1911 વડોદરામાં તેઓ શ્રી ફતેહસિંહ રાવ અનાથ આશ્રમમાં 2-3 છોકરાઓને દાખલ કરવા ગયા હતા. એટલે કઈ સાલમાં? ઈસવીસન 1911 વડોદરામાં ફતેહ સિંહરાવ અનાથ આશ્રમ છે ત્યાં 2 છોકરાઓને તે દાખલ કરવા ગયા હતા. અનાથ આશ્રમના વડાએ રવિશંકરને ફાળો ઉઘરાવવા કહ્યું. ત્યારે તો એ કામ એમના માટે સાવ નવું હતું. અનાથ આશ્રમના જે વડા છે તેણે શું કહ્યું કે ફાળો ઉઘરાવવાનો છે આશ્રમ માટે, પણ આ કામ રવિશંકર મહારાજ માટે નવું હતું. પણ એમણે આ કામ સાથે માથે ઉપાડી લીધું એટલે તેમની આ જવાબદારી હતી તે પોતે માથે લઈ લીધી. ઘેર ઘેર ફરીને એમણે એ આશ્રમ માટે ઠીક ઠીક રકમ એકઠી કરી. પછી ઘરે ઘરે જઈને તેમણે આ આશ્રમ માટે રકમ હતી તે બધી એકઠી કરી. ત્યાર પછી ધીમે ધીમે એમણે આવા જ કામોમાં પોતાની જાતને જોતરવા માંડી. પછી ત્યારબાદ ધીમે ધીમે એમ કે છે કે પોતાના કામમાં પોતાની જાતને આવી રીતે જોડાઈ દીધા, કામમાં તેમનું મન લગાવી દીધું. હવે આગળના પાઠની માહિતી હું તમને આવતા લેક્ચરમાં આપીશ.